हरे कृष्णा हरे कृष्णा प्रभु जी हरे कृष्णा ओके okay, शुरुआत करिए uh, स्लाइड विजिबल छे हाँ विजिबल छे थैंक यू जय श्री साधा गोविंद भगवान की जय श्री लभुपाद की जय ओम ज्ञान तिमिरांधस्य ज्ञानांजन शलाकया चक्षुर उन्मीलितम येन तस्मै श्री गुरुवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा कदा ददाति स्वपदान्तिकम् वन्देऽहं श्रीगौरौ श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं स जीवं साध्वे तं सावधूतं कृष्ण कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणलिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते ते तप्तकाञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छा कल्पतरुभ्यश्च कृपासिन्धुव्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो विष्णुपादाय कृष्णा प्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिनि नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणि निर्विशेष शून्यवादी પાશ્ચા દેશ તારી જય શ્રી કૃષ્ણ ચૈતન્યા પ્રભુ નિત્યાનંદ શ્રી ગદા અદ્વૈતગદાથિવા સાદિ ગૌર વૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે

અ બધાને વિનંતી છે કે જેને પોસિબલ હોય શક્ય હોય એ લોકો વિડિયો ઓન કરીને ક્લાસ અટેન્ડ કરે વિડીયો ઓન કરીને ક્લાસ અટેન્ડ કરવાનો ફાયદો શું છે તો કે તમે એટેન્ટિવલી ક્લાસ અટેન્ડ કરશો તમને ખ્યાલ આવશે કે ના મને કોઈક જોઈ રહ્યું છે બરાબર જ્યારે આ વસ્તુનો ખ્યાલ આવે કે ના મને કોઈક જોવે છે તો આપણે ધ્યાનપૂર્વક સાંભળીશું અને એટેન્ટિવલી ખાલી ક્લાસ અટેન્ડ કરવો એટેન્ટિવલી ધ્યાનપૂર્વક ખાલી ભગવદ્ ગીતા સાંભળવાનું મહાત્મા સ્વયં ભગવાન અઢાર માધ્યમ કહે છે ખાલી સાંભળવાનું બીજું કાઈ જ નહીં ખાલી સાંભળવાનું કોઈ નોટ બનાવવાની નહી બરાબર કોઈ બરાબર લખવાનું નહી કોઈ બીજું રીડિંગ પણ નહીં ખાલી ઈવન ખાલી સાંભળવાનું ધારો કે કોઈ અભણ વ્યક્તિ છે જેને વાંચતા નથી આવડતું જેને લખતા નથી આવડતું બરાબર તો એ શું કરે તો ભગવાન ખાલી ઓન્લી હિયરિંગ એટેન્ટિવલી કોઈ સાંભળે એના માટે વિડિયો ઓન રાખવો બહુ જરૂરી છે શક્ય હોય તો રાખજો શરૂઆત આપણે સાત અધ્યાય નું રિવિઝન માંથી નાના નાના એક બે ક્વેશ્ચન લઈશું બધાય નહીં લઈએ કારણ કે એમાં બહુ સમય જશે આપડે ઓકે તો પેલો પ્રશ્ન છે તમારા બધા માટે હેન્ડ્રેસ તમારે કરવાનો છે ડાયરેક્ટ આન્સર નથી બોલવાનો જેને આવડતું હોય એને એન્ડ્રેસ કરવાનો અચ્છા છ પ્રકારના આતતાયો કયા કયા પહેલા અધ્યાયમાં ભણ્યા છીએ છ પ્રકારના આતતાયો જેનું

બોલો બોલો આ જતાયુ હા ઝેર આપનાર આગ લગાડનાર જે ઘાતક હથિયારો થી હુમલો કરે તે એક ચોર જે બીજાની જમીન પર કબજો કરે છે અને જે બીજાની પત્ની નું અપહરણ કરે છે અરે બોલ ખુબ સરસ છ છ આ જતાયુ એકદમ સુપર નથી સાહેબ આજે એટલે અરે બોલ ન્યાથી તમે ટાઈમ કાઢી લો છો બહુ મોટી વાત ના કહેવાય યસ માતાજી થેન્ક યુ થેન્ક યુ સો મચ ઓકે હેન્ડ ડાઉન બરાબર અ યસ બધાના હેન્ડ ડાઉન કરી દો આ પેલા અધ્યાયમાંથી પ્રશ્ન લીધો હતો હવે બીજો અધ્યાયમાં પતનના આઠ સ્ટેજ કોઈ વ્યક્તિનું પતન રાતોરાત નથી થતું આપને આ વસ્તુનો ખ્યાલ આવી ગયો છે પતનના આઠ આઠ સ્ટેજ કોઈને શ્લોક આવડે તો બેસ્ટ અને ના આવડે તો જે રીતના તમને આવડે એ રીતના બોલો કોને આવડે છે ચલો ચલો કમોન હેન્ડ રેસ્ટ એક જ હેન્ડ રેસ્ટ છે

બે થયું ત્રીજું બાકી રહી ગયું તું ને હા શ્લોક કોઈને આવડે છે શ્લોક શ્લોક બોલો શ્લોક ચાલો કોને શ્લોક મને નથી બસ ખુબ સરસ મહાભારત ની સિરિયલ જોઈ હોય ને એનો એનો પ્રભાવ છે એની ચાલે છે અત્યારે પરિતરાણાય સાધ્વે હરી યસ આગળ પાંચમો અધ્યાય પાંચમા અધ્યાયમાં ગોલોક ચાર્ટ ભણ્યા હતા અને ગોલોક ચાર્ટમાંથી મારો પ્રશ્ન છે તમારે એકદમ બેઝિક છે અને બહુ સરસ મજાનો છે ત્રણ પ્રકારના ભગવાનના પુરુષ અવતાર કયા કયા ત્રણ પુરુષ અવતાર બોલવાનું નથી તમારે હેન્ડ રેસ કરવાનો મને ખબર પડે ને કેટલાને આવડે છે બરાબર

વિશાલ પ્રભુ પ્રશ્ન તો ઘણા પૂછો છો મારા પ્રશ્ન ના જવાબ કેમ નથી માતાજી બોલો ચાલો એમપી વ્યાસ એમ પી વ્યાસ માતાજી પુરુષ અવતાર છે મહાવિષ્ણુ ગર્ભ દક્ષાય વિષ્ણુ અને શિરો દક્ષાય વિષ્ણુ

છઠ્ઠો અધ્યાય ચાલો 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 છઠ્ઠો અધ્યાય ભક્તિ અધૂરી રહી જાય તો શું બધું પૂરું ફરીથી એકડો નવો ઘૂંટવાનો છે આરતી મેવાડા માતાજી ચાલો આરતી મેવાડા માતાજી હરે કૃષ્ણ પ્રભુ થી આવતા ફરીથી જન્મ એમને ભક્તિ પૂરી પાડે છે ભગવાન ફરીથી વ્યવસ્થા કરે છે યસ ઓકે ઓકે ડોક્ટર દીપ્તિ માતાજી બોલો દીપ્તિ પટ માતાજી હરે કૃષ્ણ પ્રભુજી કોઈ ની ભક્તિ અધૂરી રહી જાય તો ભગવાન એવી યોજના કરે છે કે આવતા જન્મ એને એકદમ ગર્ભ શ્રીમંત કુટુંબમાં જન્મ આપે છે જ્યાં એને સરળતાથી ભક્તિ પાછી જ્યાંથી અધૂરી રહ્યો ચાલુ કરી શકે પ્રાપ્ય પુણ્ય કૃતામ લોકાન ઉશિતા શાશ્વતી સમા સુચિ નામ સીમતામ ગે હૈ યોગ ભ્રષ્ટ વિજાય ઓકે તો સાતમો અધ્યાય ગઈ કાલે જે આપણે ચર્ચા કરી છે ભગવાનની બે મહત્વની શક્તિ કઈ અને એના કન્ટેન્ટ કયા ચાલો કમોન હેન્ડ્રેસ કરો હેન્ડ્રેસ ચાલો 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 આ મેહુલ પટેલ પ્રભુ કઈ બોલતા નથી મારી સાથે અબોલા કર્યા છે મીનાબેન રાવલ વિડીયો બંધ કરી દીધો છે બોલતાય નથી હમ કૌશિકા માતાજી પેલા બહુ પ્રશ્ન પૂછતા હતા હવે પ્રશ્ન પૂછતા નથી ને બોલતા નથી ક્યાં ગયા છો બધા તમે હમ હિરણમય કેશવી માતાજી ક્યાં છો તમે બોલો હમ એન્ડ્રેસ કેમ નથી તમારો એકદમ સામાન્ય પ્રશ્નમાં એન્ડ્રેસ કેમ નથી હમ જીજ્ઞાસા પિત્રોડા માતાજી તમારો એન્ડ્રેસ કેમ નથી બે શક્તિ હમ લલિત કુમાર વેદ પ્રભુ કણવ સોની પ્રભુ સ્વભક્તિ માતાજી વિજ્યા ઝાલા માતાજી તમારા બધા એન્ડ્રેસ કેમ નથી ભૂલાઈ ગયું છે

હરે કૃષ્ણ પ્રભુ મૃત્યુ મૃત્યુ ની મૃત્યુ સમયે શું થશે મોટામાં મોટી પરીક્ષા છે મોટામાં મોટી પરીક્ષા છે શાસ્ત્ર બહુ જ ક્લિયર છે મૃત્યુ સમયે આખા જન્મ દરમિયાન કરેલા કર્મ અને જે કંઈ ભૌતિક ઈચ્છાઓ સાથે તમારું મૃત્યુ થાય મૃત્યુ નું આખું ફ્લેશબેક ચાલુ થાય મૃત્યુ સમય એક્ઝેટ તમારી સામે આખું ફ્લેશબેક થાય બરાબર એકદમ

કોઈ જાણે છે કોના પુત્ર હતા પૌત્ર હતા અભિમન્યુના ગર્ભમાં પ્રવેશ કરીને જેની રક્ષા કરી હતી એ પરીક્ષિત મહારાજ છે આ પરીક્ષિત મહારાજ એ છે જયારે કલી સામે ઉભો છે તો કલી ને મૂર્તિમન જે કલયુગ જે મૂર્તિમંત જે ઉભો છે કલિયુગ રાજા નો વેશ ધારણ કરીને ત્યારે પરીક્ષિત મહારાજ તલવાર ખેંચીને દંડ આપવા માટે ઉભા છે અને પરીક્ષિત મહારાજ એટલા બધા બલશાલી છે કે એ દેવતાઓને પણ દંડ આપવા માટે સક્ષમ છે પણ શક્તિ છે 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 ધન વૈભવ બધું અભિમન્યુ ના પુત્ર છે તો જ્ઞાનમાં કે પાછા પડે એમ નથી એટલે એવું નતું કે વેદો ઉપનિષદો પુરાણોનું નું જ્ઞાન નથી બધું જ છે પણ એની પાસે સાત દિવસ હતા તો એને શું કર્યું યજ્ઞ કરવા ગયા પરીક્ષિત મહારાજ વેદો વાંચવા માટે ગયા હિમાલયમાં એક પગે ઉભા રહીને તપશ્ચાર્ય ચાલુ કરી કે પરીક્ષિત મહારાજ પાસે અતિશય ધન હતું તો દાન કરવાનું ચાલુ કર્યું ઓપ્શન તો આ બધા હતા એની પાસે બરાબર યજ્ઞ કરવા દાન કરવા તપ કરવું મેડિટેશન કરવું કે પછી હિમાલય માં એક પગે ઊભું રહી જાવ આ બધા ઓપ્શન હતા એને શું કર્યું પરીક્ષિત મહારાજે શું કર્યું મૃત્યુ સમયે શું કર્યું બોલો 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 કમન

બરાબર ભગવત ગીતા માં ભગવાન કહે છે ભક્તિ યોગ છે સર્વ શ્રેષ્ઠ છે તો કે ના મારા મત મુજબ કર્મ યોગ પણ તને તારો મત પુછ્યો કોને આપણે ભગવદ ગીતા વાંચીએ છીએ કૃષ્ણ નો મત જાણવા માટે બરાબર કોઈ વ્યક્તિ વિશેષ નો મત નહિ ભગવત ગીતા યથારૂપમાં માં પ્રભુપાદ નો કોઈ મત નથી પ્રભુપાદના પોતાના કોઈ જ વાક્ય નથી તમે કોઈ પણ એનું તાત્પર્ય વાંચજો એ જ તાત્પર્ય નો same reference તમને ભાગવતમાંથી માંથી ઉપનિષદ માંથી ચૈતન્ય ચરિતામૃત માંથી મળશે પ્રભુપાદના પોતાના કોઈ શબ્દ નથી નોટ એ સિંગલ સેન્ટેન્સ બધા જ જે કઈ તાત્પર્યમાં આપેલા છે બધા જ પુરાણો વેદો ઉપનિષદોના છે એ ગીતા જયારે વાંચીએ છીએ ને ત્યારે માં કૃષ્ણ પ્રત્યેની ભક્તિ છે પ્રગટ થાય છે બીજી ઘણી ભગવદ ગીતા છે શ્લોક સેમ છે સાતસો એ સાતસો શ્લોક બધામાં સેમ પણ જે અનુવાદ આપ્યા ને તાત્પર્ય આપ્યા ને એ બધા પોત પોતાની રીતના આપી દીધા બરાબર કોઈ વ્યક્તિ ડુંગળી લસણ માંસાહાર કરતું હતું એને ક્યાંય હાઈલાઈટ ના કર્યું કે આ ના કરવું જોઈએ બરાબર કોઈ વ્યક્તિ વ્યસનો લેતા હતા તો એને એને ના કર્યું ભગવદગીતા દેખાણું જ નહીં ભગવાન કોઈ વ્યક્તિ મંદિરે નથી જતો જતું ભીતામાં ખ્યાલ જ નથી આવ્યો કે આમાં ભગવાન કે છે મન મના ભવ મત ભક્તો મધ્યાજી મામ નમસ્કુરું બરાબર મારા મંદિરે આવો સતતમ કીર્તન ઘણા એમ કે કીર્તન કરવાની ક્યાં જરૂર છે ક્યાં કીધું છે તમે બધા ઇસ્કોન વાળા બરાબર કરતાલ મૃદંગ લઈને નીકળી જાવ છો રોડ ઉપર લખ્યું તો છે પણ જ્ઞાન પ્રગટ નથી થતું હૃદયમાં કારણ કે શું કામ તો કે એ જે આપી રહ્યા છે ભાષ્ય એ પોતાના આપી રહ્યા છે ભાષ્ય નથી પરંપરાનું બહુ મહત્વ છે ચોથા અધ્યયમાં આપણે ભણી ગયા છીએ ચાર મુખ્ય પરંપરામાંની એક બરાબર મુખ્ય પરંપરા ઇમ્પોર્ટન્ટ પરંપરામાં ઇસ્કોન આવી રહ્યું છે ઇસ્કોન સંસ્થા છે એ બ્રહ્મ મધ્વ ગોડિય વૈષ્ણવ સંપ્રદાય માં છે બરાબર

અને પછી એના પ્રશ્નના આન્સર આપે છે ભગવાન છેક સુધી હવે એકચ્યુલી આઠમો અધ્યયની શરૂઆત શું કામ થઈ શું કામ થઈ ગઈ કાલે કીધું તું મેં શું કામ થઈ કનેક્શન બેસાડો આગળના ચેપ્ટર સાથે ચાલો એન્ડરેજ કરો આઠમો અધ્યાય શું કામ કનેક્શન બેસાડતા આવડશે ને એકાબીજા ચેપ્ટર માં

તો ભગવાને ચાલુ કર્યું હા અર્જુન ચલો સાત માં ભગવાને કીધું કે અર્જુન આપીશ્રીય ગમ્ય અને દિવ્ય જે જાણવા પછી કઈ બાકી નહીં રે પછી ભગવાને ભગવાને પોતાની શક્તિ પોતાના વિશે અને ત્યાં સુધી કીધું મત ન અન્યત ભગવાન કે અર્જુન મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ જ નથી બરાબર હું જ પરમ ઈશ્વર હું જ ભગવાન બરાબર પરમ સત્ય જે કઈ કયો હું છું આ બધી ચર્ચાઓ થતી હતી પણ સાતમા અધ્યાય ના બે શ્લોક આવ્યા કયા શ્લોક

અધ્યાત્મ સાધિભૂત એટલે કે અધિભૂત દેવમ અધિદેવમ પ્રયાણ કાલે ભગવાન એટલે ભગવાન પોતાનું જ્ઞાન આપતા ને બ્રેક લગાડી અર્જુને કે ભગવાન ઉભા રહ્યું તમારું જ્ઞાન થોડીક વખત હોલ્ડ ઉપર રાખો અને પેલા આ બે શ્લોક માં મને લઈ જાઓ આમાં જે આઠ શબ્દ આવ્યા છે આ મને પેલા સમજાવો એટલા માટે અર્જુન પ્રશ્ન પૂછે છે જો શું કહે છે હે ભગવાન પુરુષોત્તમ એટલે શું બ્રહ્મ એટલે શું શું પુરુષોત્તમ કોણ અધિભૂતમ કોણ કેમ પ્રોક્તમ અધિદેવમ કિમ ઉચ્યતે પ્રશ્ન છે હ ભગવાન બ્રહ્મ શું આત્મા શું સકામ કર્મ શું ભૌતિક જગત શું દેવો કોણ છે કૃપા કરીને મને સમજાવશો બીજો યજ્ઞ તો અલગ અલગ ઘણા બધા થાય છે આજુબાજુમાં તમે જો ઇન્દ્ર માટે યજ્ઞ થાય છે બીજા બધા દેવતાઓ માટે યજ્ઞ થાય છે નવગ્રહ શાંતિના યજ્ઞ થતા હોય વાસ્તુ યજ્ઞ થતા હોય પણ અલ્ટિમેટલી આના સ્વામી કોણ બરાબર સુપીરિયર કોણ કારણ કે હંમેશા હેરારકી હોય ને કારણ કે ધારા સભ્ય હોય તો એની ઉપર સંસદ સભ્ય હોય સંસદ સભ્ય હોય તો એની ઉપર બરાબર ને મિનિસ્ટર વોટ એવો એમ કરીને સૌથી ઉપર હેરારકી કોણ પ્રાયમ રાષ્ટ્રપતિ હોય તો આમાં સૌથી ઉપર કોણ કોઈક નું માઇક ચાલુ છે ને સરસ મજાનું કાનમાં મ્યુઝિક મને વાગ્યા રાખે છે યસ પ્લીઝ થેન્ક યુ તો યજ્ઞના સ્વામી કોણ છે શરીરમાં કેવી રીતના રે છે દેહે કે કૃષ્ણ છે પરમાત્મા નથી કૃષ્ણ ની અંદર પરમાત્મા એ પ્રવેશ કર્યો અને જે બોલા માતાજી આવે અને કોઈ વ્યક્તિ ધૂણતા હોય પછી બોલે એમ કૃષ્ણ ધૂણતા કૃષ્ણ ભગવાન નથી ઐતિહાસિક પુરુષ છે તો સામાન્ય પુરુષ પણ એની અંદર પરમાત્મા એ પ્રવેશ કર્યો કાલે પ્રવેશ કર્યો એટલે એને ભગવત ગીતા બોલી

બરાબર એક વ્યક્તિ એપલ લઈએ એટલે આપણે એપલ જ લેવાનું આપણને આવડતો કામ નો ગાડરિયો પ્રવાહ એજ એ જ ચાલે છે બધી જગ્યાએ અને બસ ગેટાની જેમ માણસો જોડાતા જાય છે બરાબર એને પૂછો તમારા ગુરુ કોણ ક્યાંથી જ્ઞાન મળ્યું તમે જે ભગવદગીતાનું જ્ઞાન આપો છો તમારા ગુરુ કોણ એના ગુરુ કોણ

અને એ જ પરંપરા દ્વારા આવું પરંપરા તૂટી ગઈ એટલે કેટલાય લોકો છે ભગવત ગીતા વાંચે છે સરસ મજાના સફેદ કપડા પહેરે છે હાઈ ક્લાસ બધું બરાબર પણ તમે એને પૂછો મંદિરે તો કે જવાની જરૂર નથી તિલક કરવાની જરૂર નથી કંઠી ના એ કઈ અચ્છા નિયમો ઠીક છે તો થાય તો કરવાના કઈ જરૂરી નથી ભોગ લગાડવો એટલે ભોગ લાગી જાય આપણી અંદર છે મને ભોગ લગાડવો એક પ્રોસેસ છે પાપમાંથી મુક્ત થવા શું કામ વાય જ્ઞાન પ્રગટ નથી થતું તો અહીંયા શરીરમાં કેવી રીતના રહે છે ભક્તિ માં મનુષ્ય અંત કાલે તમને કેવી રીતના જાણી શકશે પ્રયાણ કાલે બહુ પ્રેક્ટિકલ પ્રશ્ન છે તમારી સામે એક સ્લાઈડ છે આ સ્લાઈડ માંરે કૃષ્ણ 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 હરે હરે

બ્રહ્મ ના ઘણા બધા અર્થ થાય બ્રહ્મ એટલે ખાલી નિરાકાર બ્રહ્મ નહીં ભગવાન બ્રહ્મ નો અર્થ સમજાવે છે અર્જુન બ્રહ્મ 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 એટલે જીવ અવિનાશી અસ્તિત્વ અચ્છા બરાબર તો બીજો પ્રશ્ન અર્જુન નો હતો કે અધ્યાત્મ એનો સ્વભાવ કેવો જીવ નો સ્વભાવ તો જીવ નો ઓરિજિનલ જે સ્વભાવ છે એ અધ્યાત્મ છે અધ્યાત્મ એટલે જો તમે લોકો ભગવદ્ ગીતાના ક્લાસમાં આવો સાંભળો ખૂબ આનંદ આવશે અલગથી બર કઈ તમને અલગ કઈક આનંદ આવશે આવો આનંદ સિરિયલ જોવાથી ન આવે આવો આનંદ ત્રણ કલાક ક્રિકેટ મેચ જોઈ લો તે ન આવે બરાબર સવાર સવારમાં મંગલા આરતી થઈ હોય ક્લાસ اٹینڈ થા આખો દિવસ એક અલગ આનંદ હોય અંદર કે ના ના આજે મેં કઈક સારું કામ કર્યું છે આજ મેં ભગવદ ગીતાનો ક્લાસ اٹینڈ સરસ કર્યો છે કારણ કે અંદર રહેલી જે આત્માનો સ્વભાવ શું છે અધ્યાત્મ ભૌતિક નહીં અધ્યાત્મ એટલે બીજો પ્રશ્ન હતો અર્જુનનો અધ્યાત્મ એટલે શું તો કે જીવનો સ્વભાવ અચ્છા સતત જીવ છે અધ્યાત્મમાં રહે છે સતત 24 કલાક નથી રહેતો તો આના સિવાય જે જીવ રહે છે અને જે કંઈ કર્મ કરે છે એ કર્મ એટલે સકામ કર્મ અર્જુનનો ત્રીજો પ્રશ્ન સકામ કર્મ એટલે શું પ્રભુ તો ભૌતિક શરીર તરફ દોરી જતી જે કંઈ ક્રિયા જેટલા સારા અને ખરાબ સકામ માં બે વસ્તુ આમાં આવી જાય ફળદાયી પ્રવૃત્તિ પાપ અને પુણ્ય બંને અને બંને નું result મળે છે અને બંને થી તમને ભૌતિક શરીર મળે છે અર્જુન નો ત્રીજો પ્રશ્ન અચ્છા ભૌતિક શરીર મળે તો કોની under માં રહેવાનું થાય ભૌતિક શરીર બરાબર એટલે એનું નામ પ્રકૃતિ અર્જુન નો ચોથો પ્રશ્ન અધિભૂત અધિભૂત એટલે શું ભૌતિક પ્રકૃતિ કે જેના દ્વારા તમને શરીર મળે બરાબર બરાબર જેના દ્વારા નવા નવા શરીર મળે ચોર્યાસી લાખ યોનિઓ મળે જે નેચર તમે કયો છો ભૌતિક અચ્છા આ જે ભૌતિક પ્રકૃતિ છે એનું સંચાલન કરનાર બધા જે દેવતાઓ હોય લાઈક ઇન્દ્ર છે વરુણ છે બરાબર વરસાદ આપે પવન આપે આના સર્વોચ્ચ દેવતા કોણ એટલે આગળનો પ્રશ્ન અધિદેવ અધિદેવ કોણ છે એટલે ભગવાન એના વિરાટ સ્વરૂપ વિશેની વાત કરે છે યસ વિરાટ સ્વરૂપ ની અંદર બધા જ દેવતાઓ છે મારા અંગ છે શ્રીમદ ભાગવતમ સ્કંદ બીજો બહુ જ ડિટેલમાં આપેલું છે ની અંદર વિરાટ સ્વરૂપ વિશે અને આ બધા દેવતાઓ જે છે બરાબર બધા દેવતાઓમાં માટે યજ્ઞ કરવામાં આવે ઇન્દ્ર માટે યજ્ઞ કરતા હોય વરુણ માટે તો આમાં અધિયજ્ઞ કોણ અલ્ટિમેટલી યજ્ઞ ના સ્વામી કોણ જો આ બધા પ્રશ્ન બીજા કનેક્ટિંગ છે એવું નથી કે ઉડતું ઉડતું અર્જુન ગમે તે પૂછે છે બરાબર અધિ યજ્ઞ બધા દેવતાઓમાં સર્વશ્રેષ્ઠ તો કે અધિયજ્ઞ યજ્ઞ ના સ્વામી કોણ

ભગવાન પરમાત્મા હૃદયમાં રહે છે અહિયાં એવું કીધું આગળ 15 માં શ્લોક ને 15 માં અધ્યાયમાં સોરી 15મો અધ્યય 15મો શ્લોક બરાબર ત્યાં ભગવાન કહે છે સર્વસ્ય ચાહમ હૃદિસ્મ્નિ વિષ્ટો હું બધાના હૃદયમાં રહું છું કૃષ્ણ કહે છે હું બધાના હૃદયમાં રહું છું હજી આગળ તમે જાશો અઢાર માં અધ્યાયમાં તો કહે છે ઈશ્વર સર્વ ભૂતામ હૃદેષે અર્જુન અતિષ્ઠતિ હે અર્જુન ઈશ્વર તરીકે હું જ બધાના હૃદયમાં રહું છું એટલે પરમાત્મા એટલે બીજું કોઈ નથી પરમાત્મા એટલે કોણ છે એ જ કૃષ્ણ ના

ભગવદ ગીતા ભાગવત બરાબર ગુરુ શરણમાં જઈ અને પરંપરામાં જ્ઞાન પ્રાપ્ત કરું એ આત્મા નો સ્વભાવ છે અને સતત એમાં નથી રહેતું તો એના સિવાયનું જે કઈ કામ કરે છે એ સકામ કર્મ છે મતલબ નવા નવા શરીર મળે એને કહેવાય સકામ કર્મ જેના દ્વારા તમે ચોર્યાસી ફરો

પ્રકૃતિ પ્રકૃતિ નિરંતર પરિવર્તનશીલ છે ને કે નથી શું લાગે તમારે આજુબાજુમાં જે પ્રકૃતિ છે જે નેચર છે ઇવન જે શરીર તમારું જેમાંથી બનેલું છે એ પણ પ્રકૃતિમાંથી બનેલું ને પંચમહાભૂત હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે તો જે નેચર પ્રકૃતિ એમાં પરિવર્તન થાય છે કે નહીં એવરી મોમેન્ટ ભલે સૂક્ષ્મ છે તમને ના દેખાતું હોય પાંચ વર્ષ પહેલા જે ગામડામાં ગયા હોય એ ગામડામાં આજે જાવ તો એના જેવું અત્યારે નથી પાંચ વર્ષ પહેલા જે માં ગયા હોય સિટીમાં જાવ તો એવું નથી ઈવન કાલે હતું ને એવું પણ આજે નથી પણ એ ફેરફારો ઘણી વખત આપણી સામે

આગળ પણ પાંચમા અધ્યાય અંતે કીધું કે ભોગતારામ યજ્ઞ તપસા બધા હું સ્વામી છું બરાબર તમે અહમ એવ અત્ર દેહ દેહ ભૃતાવરમ હું જ તમારા હૃદયમાં રહેલો પરમાત્મા છું એમ કે પરમાત્મા ને કૃષ્ણ માં ફેર છે મતલબ એને પરંપરા પરંપરામાંથી બરાબર સમજી નથી

જડી લીધા જેવો શ્લોક છે પ્રેમ કરી લીધા જેવો શ્લોક છે પ્રેમ અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ યહ પ્રયાતિ સમદભાવમ યાતિ નાસ્ત્રયત્ર સંશય કોઈ ડાઉટ નથી ગેરંટી ગેરંટી લેખિતમાં કૃષ્ણ દ્વારા શું ગેરંટી અંતકાલે ચ મામ એવ અંતકાલે કોનું નામ યાદ આવવું જોઈએ કૃષ્ણ કે છે મામ એવ કૃષ્ણ એવું નથી કીધું કે આનું નામ યાદ આવે તો આનું યાદ આવે તો આવે તો દેવી દેવતાઓ નું યાદ આવે તો સુરાપુરાનું યાદ આવે નથી ને કલેવરમ છૂટે ને ત્યારે યાદ આવે તો શું થાય ય પ્રયાતી ભાવમ એ મારા ભાવને પામે છે એ મારી પ્રકૃતિને પામે છે અને એ મારા ધામને પામે છે એમાં કોઈ ડાઉટ નથી કોઈ શંકા નથી કોઈ શંકા નથી જસ્ટ ઇમેજિંગ અત્યારે જ આપણું મૃત્યુ આવે તો કેટલું બધું યાદ આવે કેટલું યાદ આવે મારી દીકરી મારો દીકરો મારો બિઝનેસ મારા વિલ બનાવવાનો બાકી છે મારા પ્રોપર્ટીના કાગળિયા બધું યાદ આવે આવે ને ભગવાન એમ કહે છે કે છોડો અંત કાલે ચ મામ એવ મામ બરાબર મને યાદ કરો તો શું થશે તો ગેરંટી છે શું યા મારા બાજુમાં સરસ પિક્ચર છે બાણસયા ઉપર છે બરાબર ઈચ્છા બાણસયા ઉપર છે ભગવાન કૃષ્ણ પાંચે પાંચ પાંડવો ને લઈને જાય છે પાંચે પાંચ પાંડવો એકચુઅલી ભગવાન કૃષ્ણ ને એના ભક્ત ને ગ્લોરીફાય કરવા છે અર્જુન મહારાજ ખુબ વિષાદમાં માં આવી ગયા યુદ્ધ પૂરું થયું ને તો અર્જુન મહારાજ સોરી યુધિષ્ઠિર મહારાજ છે વિષાદ માં આવી ગયા

દેવ દેવદેવતાઓથી લઈને ઋષિઓથી લઈને બધાને ભીષ્મદેવને ગ્લોરીફાઈ કરવા છે બધા કે ભીષ્મ કોણ છે એવી જ રીતના જો ભીષ્મ ભીષ્મદેવનું નેતર મૃત્યુ થાત તો બધાને એવું થાત કે ભીષ્મ દેવ છે સામેના પક્ષમાં હતા અધર્મી હતા અને કૃષ્ણનો સાથ નહોતો આપ્યો કૃષ્ણની સામે યુદ્ધ કર્યું મતલબ એ સારી વ્યક્તિ નહોતી બધાને આ વસ્તુનું બરાબર આ વસ્તુ મનમાં રહે તો ભગવાન ને એમ થયું કે ચાલો યુધ્ધિષ્ઠ મહારાજને હું જ્ઞાન આપું પણ યુધિષ્ઠિર મહારાજ સમજી ના શકે એ પણ હું કરીશ તો જ્ઞાન આપવા છતાં યુધિષ્ઠિર મહારાજ ના સમજી શક્યા ત્યારે યુધિષ્ઠિર મહારાજ પાંચે પાંચ પાંડવોને લઈને કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજ અને પાંચ પાંડવોને લઈને ભગવાન ગયા ભીષ્મદેવ પાસે અને ભીષ્મદેવ એને જ્ઞાન આપે છે પાંચે પાંચ પાંડવોને શરૂઆતમાં બધા જાય છે અને ભીષ્મદેવ નું માથું આમ લટકતું હોય છે તો ભીષ્મદેવ કહે છે કે ભાઈ મારા માટે બે કામ કરો પાંડવો ને કૌરવો બધા હતા ત્યાં બે કામ કરો તો કે શું બોલો ને દાદા તો કે ભાઈ એક તો મને બહુ પાણીની તરસ લાગી છે બીજું મારા માથા નીચે ઓશિકા જેવું કઈ નથી મારું માથું લટકે છે તો એની કઈક વ્યવસ્થા કરવું તો દુર્યોધન સામે જોવે છે પાડે છે દાદા માટે પાણી લઈ આવો એટલે ભીષ્મદેવ સમજી ગયા કે આને હજી બુદ્ધિ આવી નથી બરાબર પછી અર્જુન ની સામે જોવે છે એટલે તરત અર્જુનજી દનવત પ્રણામ કરી ને તરત બાણ ચડાવે છે એક તીર મારે છે બીજું તીર મારે છે આ રીતના બે તીર ગોઠવાઈ જાય છે એટલે આસન મતલબ એનું ઓશીકુ થઈ ગયું વિષ્મદેવનું બીજું છે સાક્ષાત ગંગા પ્રગટ થાય છે કારણ કે માતા એમના જ પુત્ર છે માતા સાક્ષાત ગંગાજી પ્રગટ થયા અને પછી ભીષ્મદેવને સાંભળવા માટે આખા બ્રહ્માંડમાંથી ઉપરના લોક નીચેના લોક માંથી બધી જગ્યાએથી બધા જ ઋષિઓ સાક્ષાત નારદજી સાક્ષાત ભગવાન પરશુરામ બરાબર સાક્ષાત કૃષ્ણ સામે ઉભા છે ભૃગુ ઋષિ અને બીજા બધા જ ઋષિઓ જે કોઈ બધા ઋષિઓ મહાત્માઓ બધાને પકડી પકડીને લાવે કા તો કે ભીષ્મદેવ પ્રવચન આપવાના છે ભીષ્મદેવ પ્રવચન કરે છે અને મહાભારત ના શાંતિ પર્વ માં ભીષ્મદેવ નું જે પ્રવચન છે મોટામાં મોટો જે પર્વ એટલે જે ખંડ છે મહાભારત ના શાંતિ પર્વ છે અને એમાં જે ટીચિંગ્સ જે ભીષ્મદેવની ની જોરદાર ટીચિંગ્સ છે બરાબર તો ભગવાન ગ્લોરીફાઈ કરવો છે આપણે ચર્ચા એ કરી રહ્યા કે કેવી રીતના એનું મૃત્યુ થયું હવે સામે ભગવાન કૃષ્ણ ઉભા છે ભીષ્મદેવ ને શરીર છૂટવાનું છે ત્યારે ભીષ્મદેવ ભગવાન એ છે ભગવાન તમે જાતા નહીં મારું શરીર છૂટે ને તમે આય રહેજો મારી ઈચ્છા છે તમે મારી સામે રહો ભીષ્મદેવ ભગવાન ને કયા રસ માં પ્રેમ કરતા હતા કયા રસ માં ઘણા બધા ભીષ્મદેવ છે કૃષ્ણ ભક્ત કયા વર્ણન કરવાનું ચાલુ કરે છે પ્રભુ જયારે યુદ્ધ ભૂમિ ઉપર તમે જ્યારે હું અંધાધૂંધ બાણ ના ધનુષ ના પ્રહાર કરતો તો બાણ ના પ્રહાર કરતો તો અર્જુન ઉપર ત્યારે તમે એનું ઢાલ બની ને વચ્ચે ઉભા રહી ગયા હતા અને ત્યારે અમુક તીર તમને પણ લાગ્યા હતા પ્રભુ અને તમને પણ ક્યાંક લોહીના ટસ્યા ફૂટ્યા હતા અને તમારા ભક્ત ને હું અંધાધુન બાણ મારતો હોવાથી તમે એટલા બધા ક્રોધિત થયા હતા પ્રભુ કે તમે આપેલું વચન શું તો કે હું યુદ્ધ ભૂમિ ઉપર શસ્ત્ર ઉપાડીશ નહીં એ વચન ને તમે પડતું મૂકી અને જેવી રીતના સિંહ ગર્જના કરી અને જમ્પ કરે છે એક સામાન્ય હરણની પાછળ એવી રીતના પ્રભુ તમે ગર્જના કરીને રથ ઉપરથી જંપ મારી ને આવ્યા જાણે કે આખા બ્રહ્માંડમાં ભૂકંપ આવી ગયો બાજુમાં રહેલા રથ નું પહેલું તમે માથા ઉપર હાથમાં ધારણ કર્યું અને અર્જુન કે વચન વચન છોડ મારા ભક્ત ને કોઈ હેરાન કરે મારાથી સહન ના થાય આજ તો ભીષ્મ ને મૂકું નહી શું કામ આ થયું શું કામ તો કે ભીષ્મ વચન લીધું તું શું કે પ્રભુ તમે વચન લીધું છે કે શસ્ત્ર નહી ઉપાડો પણ હું તમને શસ્ત્ર ઉપાડીશ કારણ કે હું તો તમને વીર રસ પ્રેમ કરું છું અને એજ રસમાં છે મહાભારત જોઈ તો એવું લાગે કે ભગવાન બહુ ક્રોધિત છે અને ભીષ્મદેવ સામે ઉભા છે વિદ્રોહ કરીને કેટલો સરસ પ્લાન છે હા ભીષ્મદેવ ની પોતાની ઈચ્છા છે કે ભગવાન કૃષ્ણ છે શસ્ત્ર ધારણ કરે

ભગવાન કારણ કે બીજી કઈ હાથમાં તોડી પૂજા થાય એમ નથી વાગ વાણી થી ભગવાનની પૂજા અર્ચના કરે છે ભીષ્મદેવ કૃષ્ણ આદર્શ મૃત્યુ એટલે બાર મહાજનોની વાત આવે ત્યારે ભીષ્મદેવ ની ચર્ચા થાય છે ભીષ્મદેવ એ કોઈ સામાન્ય નથી કોઈ વિદ્રોહી નથી ભગવાન ના કોઈ વિદ્રોહી કે કોઈ શત્રુ નથી પ્લાન છે બરાબર અંતકાલે કૃષ્ણ યાદ ના આવે તો તો શું થાય બરાબર આજુબાજુમાં આપણે આજે જોઈએ છીએ આપણે તો અંતકાલે કૃષ્ણ યાદ કરવા માટેનો પ્રયત્ન જ કોઈ કરતું નથી યુધિષ્ઠિર મહારાજ ના ચાર ભાઈઓ

તમે મેં કોરોના જોયો છે આપણે બધાય તો લાશોના ઢગલા જોયા છે હોસ્પિટલોમાં જોયા છે કે ન જોયા જોયા છે ને લાશોના ઢગલા જોયા છે તોય આપણે આખ ઉઘડી છે તમે તો જે સુકૃત્યવાન જીવ છો બરાબર કે સવાર સવારમાં ભગવદ્ ગીતા સાંભળવા માટે બેઠા છો આજુબાજુ તમે નજર કરો કોઈ ને આ ઊઘડી છે બરાબર લાશોના ઢગલા જોયા છે કોઈના પૈસા કામ આવ્યા હતા કોરોનામાંથી બહાર નીકળવા માટે કોઈના પૈસા અચ્છા કોઈની લાગવક કામ આવી હતી

રામ નામ સત્ય હે રામ નામ સત્ય હે રામ નામ સત્ય તો આખી તને બોલવા ઘરે તો કોઈ બોલશે નઈ એક વારે રામ નામ નહીં બોલે ઘરે બરાબર રામ નામ સત્ય આ બધા રામ નામ સત્ય હે ઓલા ભાઈ જે મરી ગયા ને સુતા એના માટે એ સુતા સુતા આમ કરતા હોય કારણ કે આમ હલતા હોય ને બે બાજુ એ આમ કરતા હોય રામ નામ સત્ય એટલે એમ કે મારા માટે નથી તમારા માટે છે આમાં હોય ને ડેડ બોડી હલતું હોય મારા માટે નહીં તમારા માટે હું તો ગયો મેં નો લીધું તમે તમે લઈ લઈ લ્યો આ રામ નામ સત્ય તમારા માટે લો તમારી પાસે સમય બાકી છે મારો સમય પૂરો થઈ ગયો મેં ના લીધો આ એનો મતલબ છે પણ આપણે એમ થઈ ના એના માટે આપણે કઈ લેવા દેવા એના માટે બરાબર હવે કૃષ્ણને જો યાદ ના કરીએ પ્રેક્ટિસ નહીં કરીએ શું થશે પ્રૅક્ટિસ નહીં કરીએ તો શું થશે યમ યમ વાપી સ્મરણ ભાવમ તજન્તે કલેવરમ તમ તમે વેતી સદા તદ ભાવ ભાવિત શરીરનો ત્યાગ કરતી વખતે મનુષ્યનું જે જે ભાવમાં સ્મરણ થાય જેમાં એનું ચિત પોરાવેલું રહેશે જેને એ યાદ કરશે પછી એ સંપત્તિ હોય ઘર હોય દીકરી હોય દીકરા હોય કોઈ અધૂરી રહેલી ઈચ્છા હોય તો એ ભાવને પામશે ભગવાન બહુ પ્રેક્ટિકલ છે તમારી સ્વતંત્ર ઈચ્છામાં ભગવાન દખલગીરી દેતા નથી તમને એમ થાય કૃષ્ણ આવું શું કામ કરતા હશે કૃષ્ણ આવું શું કામ કરતા હશે કોઈ વ્યક્તિને મૃત્યુ સમયે ધારો કે હમ એવું લાગે કે લીડર બનવું છે આખી જિંદગી પ્રયત્ન કર્યો ધારાસભ્યની ચૂંટણી લડી અને વારંવાર હારી ગયા હારી ગયા હારી ગયા એમ કરતા શરીર છૂટી ગયું અને ઈચ્છા અધૂરી રહી ગઈ લીડર બન્યા નહીં હવે આ જન્મના કર્મ તો એવા હતા કે આવતા જન્મમાં મનુષ્ય દેહ ના મળે પણ ઈચ્છા આ બે નો સરવાળો થાય એનાથી તમારું નેક્સ્ટ બોડી પ્રાપ્ત થાય તો આખી જિંદગી જેને લીડર 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 બનવું અને મનુષ્ય શરીર એના ભાગ્યમાં નથી તો ભગવાન કઈ રીતના ઈચ્છા પૂરી કરશે ઈચ્છા તો પૂરી કરશે જ પણ કઈ રીતના કરશે શું બનાવશે એને એમાં નો એન્ટ્રી હોય બરાબર અને એમાંય ધારો કે કોઈ કાર નીકળી એટલે સૌથી પેલા હું જઈશ પછી તમે બધા મારી પાછળ પાછળ આવજો લીડર ભગવાન કે યસ બેટા લીડર બની જા ઈચ્છા

વેદો નું જ્ઞાન પવિત્ર પરિવાર ભક્તિભાવ વાળું ફેમિલી બધું પરફેક્ટ સરસ બરાબર સેવા માં સરસ જીવન ચાલતું હતું પણ જંગલ માં એક દિવસ ભગવાન માટે પુષ્પ લેવા ગયા એ સમયે તો પુષ્પ વાળા ઘરે તો આપી નથી જતા જબબલુ ભરીને એટલે શ્રેષ્ તોડવા જવાની સિસ્ટમ હતી તો ગયા અને બાજુમાં કઈક અવાજ સંભળાણ જોયું કુતૂહલ વશ કે ભાઈ શું ચાલે છે તો એક વૈશ્યા સ્ત્રી અને એક શુદ્ર પુરુષ બરાબર એ બંને નશામાં એના પોતાના ક્રિયા કલાપમાં લિપ્ત હતા વ્યસ્ત હતા અજામી જ્ઞાન હતું આગળનો બીજા અધ્યાય નો ચિંતન દ્રષ્ટવા ત્યાં લખેલું નથી દ્રષ્ટવા વિષ નથી એટલે ક્યારેક નજર પડી જાય તો ઠીક છે ભાઈ ચાલો બરાબર આગળ વધીએ પણ આને જોયું અને એને ખબર પડી કે બહુ પડાય નહી પણ જે પૂર્વ કર્મ ના બીજ અને અમુક સ્વભાવ શુદ્ર પુરુષ જે કાર્યકલાપમાં જે વ્યસ્ત હતા એ ભાઈ જોવા ગયો અને એ અજામીલ ને એવું થયું બરાબર કે આ શુદ્ર પુરુષ છે એ આ વરાંગના લાયક નથી આના માટે તો હું શ્રેષ્ઠ છું

પત્ની કે છે શું થયું આજ તમે બહુ ઉદાસ દેખાવ છો કે તું આખો દિવસ કામ કરે મારા માટે થાકી ના ગયો ઓલી પાસે ચાલ મારી સાથે ઓલી વેશ્યા હશે છે તમે કોણ અને હું કોણ તમારું બેકગ્રાઉન્ડ જોવો તમે બ્રાહ્મણ છો વેશ્યા છું મારે રોજ મદિરા જોઈએ દારૂ પીવું જોયું મારે ધન જોઈએ હું એમનેમ ના આવું મારે રોજ સો સોના ના જોઈએ પણ આ તો સાયકલ ચાલુ થઈ ગઈ છે પતંગ થવા વાળી જાય તો કામ બરાબર પોચી ગયા છે અને કામાત ક્રોધો ભી મને કેમ ના મળે બરાબર એ પોલા ને કેમ મળે ને મને કેમ ના મળે કામાત ક્રોધો ભીજાય તે ગમે એમ કરીને મારી થવી જોય મારી ના થાય તો કોઈ ની ના થાય બરાબર હું ગમે તે કરીશ ચાલ મારી સાથે પ્રેમમાં પાગલ ઘરે લાવ્યા બરાબર હવે પછી ઘરે ખબર પડી માતા પિતા તો પેલા જ ઘર છોડીને જતા રહ્યા પત્ની ને મારી કેવું પતન થાય તમે જો આ ભગવાને જે કીધું છે ઉચ્ચ કુળ ઉચ્ચ સંસ્કારો માંથી કેવું પતન થાય છે બરાબર અને ઝઘડો થયો અને પત્ની ને મારી ને કાઢી મૂકી અને બધા ખરાબ કામ કરવા ને ચાલુ ચોરી જુગાર ખૂન કરવું બધું કારણ કે ઓને તો રોજ સો સોનામાં રોજ હોય ક્યાંથી લાવવાના બ્રાહ્મણ ને તો પેટી રડવાનું કઈ નોકરી ના કરવાની હોય બરાબર બીજા બધા એના આપે દાન દક્ષિણા થી ઘર ચાલે પણ હવે દાન દક્ષિણા આપે કોણ કે જે બ્રાહ્મણ આવો પતિત થયો હોય કોણ ગામમાં દાન દક્ષિણા આપે પૂરું પછી બધું ચાલુ ચોરી ચકારી જુગાર બધું અને એસી વર્ષ પચીસ વર્ષથી લઈને એસી વર્ષ સુધી ભોગ ભોગવ્યા પછી નવ છોકરા ના બાપ બન્યા અજામિલ એ વેશ્યા સાથે નવ છોકરા દસમો પુત્ર એની કુખ માં હતો ગર્ભમાં હતો દસમો પુત્ર અને ત્યારે ઓલા પેલા જે ભક્તિ કરેલી હતી ને એટલે ભગવાન

કારણ કે આખો દિવસ એ જ કર્યું હતું નારાયણ ખાઈ લીધું કે નહી નારાયણ ક્યાં ગયો છે નારાયણ ક્યાં ગયો છે હું જોતો છું પુત્ર મોહ એટલો હોય છે પુત્રી મોહ એટલો હોય છે અમુક કુંવરે પછી એ બધું ધીમે ધીમે ઓછું કરી અને ભગવત ધામ માટેના પ્રયત્ન ચાલુ કરવા જોઈએ અહીંયા થયું એવું નારાયણ નારાયણ અને નારાયણ જેવું નામ લીધું તે તરત ત્રણ વિષ્ણુ દૂતો પ્રગટ થઈ ગયા અને એ ઓલા યમ દૂતો કે છે ઊભા રહો તમે એને લઇ જઈ શકતા નથી કેમ યમ ને એમ થયું ભાઈ અમને રોકવા વાળા કોણ આજ સુધી અમને કોઈ રોક્યા નથી ને આ કોણ અમને રોકવા આવ્યું અમારા કામ માં આજ સુધી કોઈ બાધા નથી પહોંચાડી આ કોણ ત્યારે વિષ્ણુ દૂતો પોતાનો પરિચય આપે છે કે અમારા ભગવાન વિષ્ણુ નું નામ લીધું છે તમને યમરાજાએ તમને ટ્રેનિંગ બરાબર આપી નથી લાગતી તો કે શું તમને ખબર નથી કે જે જીવ મૃત્યુ સમયે એના મુખ ઉપર રામ કૃષ્ણ નારાયણ નામ હોય તે એ તમારા કાર્યક્ષેત્રમાં નથી તમને ખબર નથી નથી તમારે બરાબર આ બધી કેટલા બધા છે અને વચ્ચે આ બધું અજામિલ સાંભળે છે યમદૂતો જતા રહ્યા યમરાજ ને કે છે કે ભાઈ તમે અમને બરાબર ટ્રેનિંગ ના આપી તમે અમને કીધું નહીં અમને કોઈ રોકી શકે તો કે કોને રોક્યા તમે તો કે હતા કે ચતુર્ભુજ હતા ચાર કે હાથ હતા શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા હતા બરાબર તો કે શું થયું તો કે જીવે છેલ્લે નારાયણ નામ લીધુંતું તો કે હા એ કે વાત સાચી કે કહેવાનું ભૂલાઈ ગયું તમને લોકો ને કે જે લોકો નારાયણ નામ લેતા હોય જેના કપાળ ઉપર તિલક હોય જેના ગળામાં કંઠી માળા હોય જેના આત્મા બીડબેગ હોય હરે કૃષ્ણ નો જપ કરતા હોય યમરાજા તરત જ બરાબર ત્યાં પાસ કરે છે ઓર્ડિનન્સ લેખિતમાં શાસ્ત્રમાં લખ્યું છે બરાબર કે ભાઈ જે વૈષ્ણવો છે એના ઘર ઉપર ત્રાસી નજરે પણ આપણે જોવાનું નથી

આજુબાજુમાં કેટલાય મૃત્યુ થતા હશે તમે જોવો છો મોટા ભાગે મારી દીકરી ક્યાં ગઈ મારો દીકરો હજી નથી આવ્યો ત્યાં સુધી જીવ ના જાય દીકરો ચાર પાંચ કલાક દૂર રહેતો હોય એ ટ્રાવેલિંગ કરીને આવે ને ત્યાં સુધી જીવ ના જાય જીવ એમાં ને એમાં અટકેલો અને કેવો થાય એ દીકરાની આજુબાજુમાં ઓફિસ માં કે ઘરમાં ગરોડી બનીને ને આટા મારતા હોય પછી કા પછી દાદા બનીને ને આટા મારતા હોય બરાબર છે ને આ બધું એટલે થાય છે અંતકાલે છે યમ યમ બરાબર જે જે ને કલાક પેપર બે વર્ષ થી મહેનત કરતો હોય ત્યારે ત્રણ કલાક લખી શકે તો મૃત્યુ સમયે કૃષ્ણ રામ નારાયણ વિષ્ણુ ત્યારે યાદ આવશે કે જિંદગીમાં માળા કરવાની પ્રેક્ટિસ કરી હશે શું કામ તમને બધા ક્લાસ પૂરો થાય કરાવો તમને એમ થાય કે બહુ બિઝી છીએ

ફોર્ડ કંપની ના માલિક આલ્ફ્રેડ ફોર્ડ અને એમના પત્ની છે જિલ્લા પ્રભુપાજીના दीक्षित ડિસાઇપલ છે ફોર્ડ કંપનીના માલિકને ટાઈમ મળે છે રોજ સોળ માળા કરવાનો એક જગ્યાએ બેસીને બરાબર બે કલાક જોબ કરવાનો અને તમારીને મારી પાસે ટાઈમ નથી તો કદાચ આપણે ફોર્ડ કંપનીના માલિક કરતા વધારે બીજી હોવા જોઈએ અને એના કરતા આપણે વધારે કંપનીઓ ધરાવતા હોવા જોઈએ વિશ્વમાં બરાબર એને ટાઈમ મળે જો આપણને ટાઈમ મળતો નથી ભગવાન કહે છે મામ મામ અનુસ્મર અનુસ્મર બધું કરો કરો પણ શરૂઆત પછી યુદ્ધ કરો એટલે તમને બધા સવાર માં મંગલા આરતી સવાર માં મંગલા આરતી કરો સંસાર દાવા નલ ગાવ હરે કૃષ્ણ મહામંત્ર ગાવેન્ટિંગ કરો જોબ કરો તમારું બધું દિનચર્યાઓ આધ્યાત્મિક કામ આઠ વાગ્યા નવ વાગ્યા સુધીમાં કમ્પ્લીટ કરીને નવ વાગે જોબ માટે નીકળી જાવ આખો દિવસ કામ કરો બિઝનેસ કરો ધંધો કરો જે કઈ કરો ખાલી અર્જુન ને બાર યુદ્ધ હતું આપણે આપડી અંદર યુદ્ધ છે કામ થી ક્રોધ થી લોભ થી મોહ થી બીજું આપણા જોબ બિઝનેસ માતાઓ ગૃહિણીઓ છે એને ઘરમાં યુદ્ધ જ છે બધી જગ્યાએ યુદ્ધ કરવાનું જ છે પણ

પુરાણમ અનુશાસિતારમ અણુ અન્યાસમ સર્વસ્વ ધાતારમ અચિંત્ય રૂપમ આદિત્ય વર્ણમ તમસ પરસ્તા ભગવાનને યાદ કરવાના

અદ્વૈતમ અચ્યુતમ અનાદિમ અનંત રૂપ આમ પુરાણવન પુરાણ છે આદ્ય છે બધાના આદિ છે સૌથી પેલા પ્રગટ બરાબર છે એની પેલા કોઈ જ નતું પુરાણ છે એનો મતલબ એવો નથી ગરડા છે નવ ચ આ કોણ કે છે સ્વયં બ્રહ્મા છે

રૂપમ લખ્યું છે અહીંયા રૂપમ એને રૂપ જે નિરાકાર નથી ઘણા બધા એમ કે ભગવાન નિરાકાર છે અચ્છા આપણે પૂછ્યું તમારા પપ્પા એનો આકાર હતો તો કે હા આકાર છે છે ઘરે દાદા બેઠા છે અચ્છા અચ્છા એના એના પપ્પા પપ્પા તો તો કે 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 આ આકાર હતો છે અમારા પરદાદા મોટી મોટી મૂછું છે માથે પાઘડી છે ને સરસ મજાના આકાર એનો આકાર હતો અચ્છા એના પપ્પા તો કે હોય જ ને આકાર તો હોય તો જ અમે આવ્યા હોય ને બરાબર તમને કોઈ પૂછે તમારી આઠમી પેઢી એ તમારા દાદા હતા એનો આકાર હતો કે નઈ તમે શું કહ્યું ભલે તમે જોયા નથી શું કયો તમે આકાર છે ને તમારે આઠમી પેઢી દસમી પેઢી પચાસ પેઢી આકાર હશે ને તમારા બાપ હતું પણ જે પરમ પિતા છે એનો કોઈ આકાર નથી એ નિરાકાર છે કારણ કે આકાર કઈ તો સેવા કરવી પડશે તો એનો ભોગ લગાડવો પડે તો દર્શન કરવા જવું પડે તો દંડવત કરવા પડે તો એ કે પાલન કરવું પડે એના કરતા ભાઈ નિરાકાર

ફરીથી કે છે કોનું સ્મરણ કોનું નામ મારું એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી જે માળા કરે છે જે મંગલા કરે છે જેના ગળામાં કંઠી છે જે નિયમોનું પાલન કરે છે જે ગુરુ ના છે ડોન્ટ તસ્ય અહમ સુલભ પાર્થ એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી એનું મૃત્યુ ગમે તે રીતના થાય બરાબર આ ભગવાન એના માટે હું સુલભ છું બરાબર હવે બહુ મજા આવે બહુ આનંદ છે તમે તો છો માળા કરો જોયું બહુ આનંદ આવે ખરેખર આ જગત માં આનંદ છે જે આ જગત ના રચયિતા કોણ સ્વયં ભગવાન એમ કે છે મામુ પેતે પુનર્જન્મ દુખાલયમ અશાશ્વતમ આ જગત કેવું છે દુખાલયમ

બરાબર તો આવા જગત માં મહાત્મા માં આવી જાય છે તમને એમ થાય કે એ તો અહિયાં મગજ મારી હશે અમે પુણ્ય કરીશું અને સ્વર્ગ માં જઈશું ન્યા મજા કરીશું ભગવાન કે બેટા આ બ્રહ્મ ભુવાન લોકાન પુનરાવર્તીનો અર્જુન સ્વર્ગ વાત કરે છે આ બ્રહ્મ ભુવાન લોક થી લોખાં ત્યાં પુનરાવર્તી નો અર્જુન ત્યાં બધી મગજ મારી પુનરાવર્તી નો જન્મ મૃત્યુ જરા વ્યાધિ સર્જન પ્રલય વિનાશ સતત ચાલુ છે વારંવાર ચાલુ છે તને એમ લાગે

આ મિની પ્રલય ની વાત છે બરાબર તો આ મિની પ્રલય મહાપ્રલય તો ઉપર થી નીચે બધે તો ભગવાન એવી કોઈ જગ્યા છે કે જ્યાં આ પ્રલય ની માથાકૂટ નથી ભગવાન યસ આ સિવાય એક એક અન્ય એવી જગ્યા છે બરાબર જે છે જ્યાં વ્યક્ત અને અવ્યક્ત એટલે કે સર્જન અને પ્રલય એનાથી પરે છે સર્વોપરી છે કોઈ દી નશ ના થાય આ જગત નું બધું નસ પામે તો પણ એ ભાગ એમનો એમ રે એ કયું એ ભગવાન નું ધામ છે આગળ છે

યમ પ્રાપ્ય ન નિવર્તન તે તદ ધામ પરમ એ મારા ધામ ને પ્રાપ્ત કર્યા પછી ત્યાંથી પાછા આવવું પડતું નથી મારા ધામ માં એક વખત કોઈ આવે પાછો ક્યારે આવતો નથી ભગવાન સ્વયં કહે છે ભગવાન નું ધામ બરાબર એમના ભક્તો એ દોરેલા પિક્ચર તમારી સામે છે પ્રભુપાદ બાજુ માં બેસાડી ના પિક્ચર દોરાવેલા છે બરાબર ભગવાન ના મહાન ભક્તો જ્યારે આંખ બંધ કરે ભગવાનના धामના દર્શન કરી શક નરસિંહ મહેતા કોઈ દિવસ વૃંદાવન નોતા ગયા પણ નરસિંહ મહેતાના ભજનોમાં ની ઝાંખી છે ક્યારેક નિર્ખીને વાંચજો સમજજો વૃંદાવન ક્યારે નોતા ગયા જુનાગઢ થી દૂર નોતા ગયા પણ એને ક્યાંથી ખબર કે વૃંદાવનની गलियोंમાં આ રીતના આવી-આવી લીલાઓ થાય છે આંખ બંધ કરે વૃંદાવનના દર્શન થાય પ્રભુપાદ આંખ બંધ કરતા વૃંદાવનના દર્શન થાય પ્રભુપાદે बाजूમાં બેઠા બેઠા એમના શિષ્યોને આ બધા પિક્ચર

માત્ર ભક્તિ કરવાથી મળી જાય છે એવું નથી ધ્રુવ મહારાજ બોલો ધ્રુવ ભગવાન ના પરમ ભક્ત ધ્રુવ મહારાજ છત્રીસ હજાર વર્ષ નું રાજ્ય મળ્યું રાજપાટ મળ્યું ચક્રવર્તી સમ્રાટ પણ બન્યા પોતાનું એક અલગ ગ્રહ પણ મળ્યો ધ્રુવલોક

ગંગા નદી માં કિનારે હરિદ્વાર જશે તો પણ દંડવત પ્રણામ કરી અને એમાં સ્નાન કરશે અર્ધ્ય અર્પણ કરશે અને ખબર છે છે કે આ માતા સ્નાન ગંગા ને અપવિત્ર નહીં કરે વૃક્ષો નહીં કાપે આ બધું શીખડાવવાની જરૂર નથી જયારે તમે કોઈને વૈષ્ણવ બનાવો છો ત્યારે બરાબર એટલે આખા જગત નું કલ્યાણ શેમાં છે ખાલી એને એક વૈષ્ણવિઝમ ની ટીચિંગ્સ આપો એટલે પૂરું થઈ ગયું

જય હે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ કૃષ્ણ હરે રામ